અમદાવાદના ઓઢવમાં માલદારી પરિવારની બહેનો પર થયેલા લાઠીચાર્જના મુદ્દે પાલનપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર ચાર દિવસ અગાઉ એ દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જે રખડતા ઢોરો છે તે ઢોરોને પકડવા માટે આ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન જ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યારે એ એમ ટીમ આ ઢોરોને પકડવા ગઈ હતી તે દરમિયાન કેટલીક મહિલાઓ દ્વારા અને કેટલાક યુવકો દ્વારા એ એમસીની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તે બાદ ઓઢો વિસ્તારની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન પોલીસ દ્વારા માલધારી સમાજના ઘરોની અંદર જઈને મહિલાઓ અને બાળકો પર લાઠીચાર્જ કરીને મહિલા અને બાળકોને ઘસડીને બહાર લાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે રાજ્યના દરેક તાલુકા સ્તરે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની અંદર પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે પોલીસ કર્મચારીઓએ માલધારી સમાજની મહિલાઓ પર અને બાળકો પર લાઠીચાર્જ કર્યો છે તેમની સામે પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી હતી પાલનપુર ખાતે અમે આપણા કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે તેર પાંચે જે બનાવ ઓઢોમાં બન્યો હતો ખરેખર ખૂબ ખરાબ બનાવ કહેવાય અને હિન્દુત્વના નામથી અને હિન્દુઓની વોટ બેંક પર શાસન કરતી આ ભારતીય જનતા પાર્ટી જે શાસક પાર્ટી છે એમને એવું વિચારવું જોઈએ કે આ બનાવથી ખાલી ને ખાલી રવારી સમાજને નહીં પણ આખા હિન્દુત્વને શરમ લાગે આખા હિન્દુત્વને આનાથી દુઃખ થાય એવું આ પ્રકારનું એમ આજરોજ પાલનપુર કલેક્ટર સાહેબની ઓફિસ મુકામે ગઈ તારીખ તેર પોંચ બે હજાર ઓગણીસના રોજ અમદાવાદ ઓઢવમાં જે માલધારી સમાજની દીકરીઓ ઉપર જે પોલીસે દમનગીરી કરી તેમને અમે રબારી સમાજ વિહોતર ગ્રુપ ગુજરાત બનાસકાંઠા સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને અમારા માન્ય અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ હાલની સૂચનાથી બનાસકાંઠા મુકામે અને દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને માન્ય મુખ્યમંત્રી સાહેબ જોડે જે વાત પહોંચે કે અમો હાલ સુખ શાંતિથી જે ડિજિટલ મારફત આંદોલન કરીએ છીએ તે રીતે કરીએ છીએ અને આ અમારી બેન દીકરી ઉપર વારંવાર અત્યાચાર થતા હોય છે તે સરકાર શ્રી એમના અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે તેવી મારી માંગ છે અને હવે માંગ અમારી નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે બીજી રીતે પણ આંદોલન કરી શકીએ છીએ પણ ગુજરાતની અસ્મિતાને ઠેસ ન પહોંચે તેના માટે અમો આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમારી વાત પહોંચાડવા આવ્યા છીએ મારું નામ રામજીભાઈ દેસાઈ